પરિવર્તનની મહાન ક્ષણો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ પુસ્તક ઓડિયો નંબર પાંચ ત્રિધા ભક્તિ અને એની અદ્ભુત સ્થિતિ ઉપાસનાનો પ્રયોગ ચાલ્યો અને એને અનેકા અનેક પરીક્ષણોની કસોટીઓ પર કસ્યા બાદ સાચો અને મજબૂત જણાયો એ આધારે હવે એવું વિચારવા કહેવા અને કરવાની વ્યવસ્થા બની ગઈ છે કે સંસારને એક નવો સંદેશ આપી શકાય કે ઉપેક્ષિત તિરસ્કૃત મુશ્કેલીગ્રસ્ત આધ્યાત્મને જો પુનર્જીવિત કરી શકાય તો વિશ્વ ચેતના સાથે એક ઉચ્ચ સ્તરીય વાતાવરણ જોડાઈ શકે છે ત્યારે ભૌતિક વિજ્ઞાનને માટે પણ એવું નહીં વિચારવું પડે કે તે લાભ આપવાની તુલનામાં નુકસાન કે વિનાશની સામગ્રી જ ભેગી કરે છે એટલા માટે એના ઉપયોગની આશંકા અને ભયંકરતા સાથે જોડાયેલ વિચારવામાં આવે ખરેખર તો આગળ વધેલા વિજ્ઞાનના ચરણોને આધ્યાત્મિક પ્રગતિ સાથે જોડી શકાય તો આપણે ભૂતકાળના સતયોગ કરતાં પણ વધારે સારી સ્થિતિમાં પહોંચી શકીએ તેમ છીએ આમ તો જે રીતે નવા આધારો ઊભા કર્યા છે એ જોતાં એમ પણ કહી શકાય છે કે અમે એથીય વધારે ઊંચા સ્તરનો મહાસતયુગ ભવિષ્યમાં આપણી આ ધરતી ઉપર ઉતારીને જંપીશું હાલના સમયનો મનુષ્ય ખૂબ નાનો છે ઠીંગણો છે આ ઠીંગણાપણાને સંકુચિત સ્વાર્થના રૂપમાં પણ સમજી શકાય છે એવું બની રહ્યું છે કે કહેવાતા સમર્થ લોકોએ વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓને સંકુચિત સ્વાર્થ માટે વાપરી અને અસંખ્ય સમસ્યાઓ ઉત્પન્ન કરી બસ આ જ રીતે પ્રપંચોથી બચીને જે આધ્યાત્મ કોઈ લૂલા લંગડાના રૂપે બાકી રહ્યું હતું એને પણ પોતે કે પોતાના સગાવાલાની સંપન્નતા કીર્તિ લોલુપતા અસાધારણ સફળતા વગેરે માટે જ ઉપયોગ કરતા રહ્યા કહેવાતા સિદ્ધ પુરુષો પણ પોતાને વરિષ્ઠ સાબિત કરવા જે જે કુપાત્રો એમને ગમે તે રીતે પ્રસન્ન કરતા રહેતા તેમને આધ્યાત્મ દ્વારા વધારે ને વધારે સંપન્ન બનાવવામાં મસ્ત રહ્યા એ અનુદાનનો ઉપયોગ પોતાની વિલાસપ્રિયતા અને મહત્વાકાંક્ષાને પૂરી કરવા સિવાય અન્ય કોઈ લોક ઉપયોગી કામમાં થઈ શક્યો નહીં પોતાના પ્રયોગોમાં શરૂઆતથી જ એવું વ્રત ધારણ કરવામાં આવ્યું કે પરમ સત્તાની કૃપાથી જે કંઈ મળશે એ સર્વને એના જ વિશ્વ બગીચાને વધારે શ્રેષ્ઠ સમુન્નત સુસંસ્કૃત બનાવવાને માટે ખર્ચ કરવામાં આવશે પોતાનું અંગત જીવન માત્ર બ્રાહ્મણોચિત્ત નિર્વાહ માત્રથી જે ચલાવી લેશે સરેરાશ નાગરિક સ્તરથી વધીને વધારે સુવિધા પ્રતિષ્ઠા વગેરેને કોઈ પણ લાલચને નજીકમાં પણ ફરકવા દેવામાં નહીં આવે આ પ્રયોગની અંતર્ગત પોતાનો આહાર વિહાર વસ્ત્રો રહેણી કરણી વ્યવહાર અભ્યાસ વગેરે એવું રાખવામાં આવ્યું કે જે સૌથી ઓછું હોય ખોરાક એટલો સસ્તો કે જે દેશની ગરીબમાં ગરીબ વ્યક્તિને મળી રહે છે મજૂર સ્તરના લોકો પહેરે છે તેવા વસ્ત્રો રાખ્યા મહત્વકાંક્ષાઓ પણ ઘણી ઓછી અને આત્મદર્શન એવું કે જેમાં કોઈ સન્માન પ્રદર્શન અને સમાચાર પત્રોમાં નામ છપાય તેવી લાલચ માટે કોઈ અવકાશ જ ન હોય વ્યવહાર એવો કે જેવો બાળકોનો હોય છે આ પૃષ્ઠભૂમિ બનાવી લેવા ઉપરાંત શારીરિક અને માનસિક શ્રમ એટલો કે જેટલો કોઈ પુરુષાર્થ પરાયણ કરી શકે છે આની પૂજા ઉપાસના તો નહીં પણ જીવન સાધના જરૂર કહી શકાય છે એ પણ ઉપાસનાની નક્કી કરાયેલ પદ્ધતિનો વારો આવ્યો એમાં વધારે શ્રદ્ધા વિશ્વાસ રાખી ધ્યાન રાખવામાં આવ્યું કે કોઈ પણ વધારે જરૂરી કામના બહાને એને કોઈ પણ સંજોગોમાં ચૂકવવાનો મોકો ન મળવો જોઈએ ચિંતન હંમેશા પોતાના લાભ માટે નહીં પણ પરમાર્થનું જ રહ્યું આ જ કારણ છે કે પોતાની પાસે પોતાની કહેવા જેવી કાણી કોડી જેટલી સંપત્તિ ભેગી કરેલ નથી પિતાની સંપત્તિ ઘણી વધારે હતી પરંતુ તેનોએ એક એક પૈસો ઉપયોગી એવી પરમાર્થી ઇમારતોમાં વાપરી નાખ્યો માથા પરથી આ તમામ ઝંઝટ ઉતરી ગયા પછી મોહથી વિરક્ત બનેલ મન એટલું બધું ખાલી બની ગયું કે જેનું વેક્યુમ એક સશક્ત ચુંબકની જેમ ઈશ્વરના અનુગ્રહનો અવિરત વરસાદ વરસાવવા લાગ્યું સામર્થ્ય પણ એટલું બધું આવી ગયું કે જેને માટે પોતાના તરફથી નહીવત જ પ્રયાસ કરવો પડ્યો સિદ્ધિઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે શું તે અમોને પ્રાપ્ત થઈ એના જવાબમાં કહી શકાય કે હા એમાંથી અહીં એવા પ્રસંગોની ચર્ચા કરી શકાય તેમ છે કે જેને સર્વ કોઈ જાણે છે જેને માટે દરેકને પોતાની આંખો અને પોતાની અંગત જાણકારી જ સાક્ષી રૂપમાં પૂરતી છે એને માટે કોઈ પણ જાતની તપાસ કરવાની જરૂર ભાગ્યે જ જણાય યુગ સાહિત્યનું સર્જન એટલું મોટા પ્રમાણમાં થયું કે એટલી ભાષાઓમાં અનુવાદ થયો કે તે તમામ સંગ્રહને કોઈ એક મનુષ્યના શરીરના વજન જેટલો જોઈ શકાય છે આ લખાણની દરેક પંક્તિ એવી છે કે જેના સંબંધમાં માત્ર એટલું જ કહેવાય કે કોઈએ ભારે શોધખોળ ઊંડું મંથન અને વ્યક્તિગત અનુભવની છત્રછાયામાં જ લખ્યું છે સામાન્ય બુદ્ધિ તો એટલું જ કહી શકે છે કે એક વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ જન્મોમાં અથવા પાંચ શરીર વડે જ આટલું સાહિત્ય સર્જન કરી શકે છે જો કોઈ ઈચ્છે તો આ પ્રયાસને જ સિદ્ધિ સ્તરનો ગણી શકે છે બીજું કાર્ય છે નવસૃજનમાં કંઈક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેવા સાથી સહયોગીઓના વિશાળ સંગઠનનું એકત્રીકરણ હાલ આ બધાની સંખ્યા જે પહેલાં પાંચ લાખ જેટલી હતી તે હવે વધીને પચીસ લાખની થઈ ગઈ છે આ ક્રમ એકથી પાંચ પાંચથી પચીસ પચીસથી એકસો પચીસ વાળી ગુણોત્તર પ્રક્રિયાના આધારે ઝડપથી આગળ વધી રહ્યો છે અને આશ્વાસન આપી રહ્યો છે કે પ્રગતિ અટકશે નહીં ક્ષેત્રો અને દેશોની સરહદો ઓળંગીને વિશ્વભરમાં સજ્જનોના સંવર્ધનની પ્રક્રિયાને પૂરી કરશે ત્રીજી સિદ્ધિ છે દુષ્પ્રવૃત્તિઓની વિરુદ્ધ સંઘર્ષની અસાધારણ રણનીતિવાળા મોરચાબંધી સાથોસાથ સતપ્રવૃત્તિ સંવર્ધન માટે હજારો પ્રજ્ઞા કેન્દ્રોની સ્થાપના અને તેની ગતિવિધિઓમાં નવસૃજન સત્પ્રવૃત્તિ સંવર્ધન તથા રચનાત્મક પ્રવૃત્તિની નિરંતર અભિવૃદ્ધિ જેમણે નિર્માણ થયેલી હજારો પ્રજ્ઞાપીઠોની ભવ્ય ઇમારતો જોઈ છે તેઓ એક જ વાત વિચારી શકે છે કે એ અત્યારના સમયનું એક અભિનવ સૃજન આંદોલન છે ચારધામ બનાવનારને જે શ્રેય મળ્યું તેની તુલનામાં આ સર્જન કાર્ય કેટલું મોંઘું અને કેટલું વિશાળ બન્યું છે એ એક આશ્ચર્ય છે પ્રચલિત કુરીતિઓ અને અનિચ્છનીયતા સાથે ટક્કર લેવાની મોરચાબંધીને બીજા મહાભારત સાથે સરખાવી શકાય તેમ છે ઈર્ષાળુ દુર્જનો અને દ્વેષ કરનારાઓનું આક્રમણ સચ્ચાઈને કેવી રીતે હરાવવા કે તોડવામાં અસફળ બની રહે છે એ તથ્યને માત્ર એવા જ લોકો જાણે છે કે જે અમારા નજીકના સંપર્કમાં રહ્યા છે અને એવી હરકતોથી માહિતગાર છે જોકે આવા પ્રસંગોની ક્યારેય ચર્ચા કરવામાં આવી નથી વિરોધમાં એક નાની સરખી પાતળી લાકડીય ઉઠાવવામાં આવી નથી તો એ અનાચારો જાહેર કેવી રીતે થાય કે જેને દૈવી પ્રયોજનોમાં વિશ્વામિત્ર યજ્ઞ ષડયંત્રની જ ઉપમા આપી શકાય છે ભક્તની રક્ષા કેવી રીતે થાય છે એના પ્રમાણમાં પ્રહલાદની હાથીની તેમજ દ્રૌપદીની ઉપમા આપી શકાય છે વધારાની એક કડી આ દિવસોની જોડવામાં આવે તો કોઈ વાંધો નથી એને પણ એક સિદ્ધિ કહી શકાય છે મદદ માટે કોઈની સામે હાથ લાંબો ન કરવો એની પાછળ કોઈ અહંકાર પ્રદર્શિત કરવાનો ભાવ નહીં પરંતુ એ એક પ્રયોગ પરીક્ષણ હતું કે જો ભગવત પ્રયોજન માટે ગમે ત્યાંથી પ્રામાણિકતા પેદા થાય તો તેની શક્તિ અને સંપત્તિ કેટલી વધી જાય છે એને માટે જૂનું ઉદાહરણ હનુમાનજીનું છે આ પ્રયોગ પરીક્ષણને આપણા હાલના સમયનું નવું ઉદાહરણ સમજી શકાય છે જેમ કે ન માગવા છતાં પણ ગંગામાં હિમાલય કદી ન સુકાય તેટલી જળરાશિ આપ્યા જ કરે છે સ્વીકારેલ ક્રિયા કલાપોમાં કેટલી શક્તિની કેટલા ધનની અને કેટલા સાધનોની આવશ્યકતા પડે છે અને સુદામા પૂરીને દ્વારિકામાં બદલી નાખવાનું ઉદાહરણ બની જાય છે આ પ્રત્યક્ષ જણાતા દર્શનને કોઈ પણ એક પ્રકારની સિદ્ધિ સમાન ગણી શકે છે પોતાના કરતાં પછાતો દુખીઓ અને જરૂરતમંદોની સહાયતા કરવી એ માનવીનું કર્તવ્ય છે ગબડેલાને અને સૂતેલાને બેઠો કરવામાં ઊભેલાને ઉછાળવામાં જ સાચા સામર્થ્યવાનોના હાથ ખૂલે છે અને મદદ આપે છે આ લાંબા જીવનમાં કેટલાની કેટલી ભૌતિક તેમજ આત્મિક સહાયતા થઈ શકી એ પ્રસંગ તો અસાધારણ રૂપે જ વિશાળ છે પરંતુ તેની ચર્ચા પર એટલા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે કે એનાથી આપવાવાળાનો અહંકાર વધી શકે છે અને લેનાર કોઈક અહેસાનની અનુભૂતિમાં પોતાનો હલકો સમજી સંકોચગ્રસ્ત થઈ શકે છે સીધી બાબતે પ્રત્યક્ષ પ્રમાણનો બીજોય પરિચય મેળવવો હોય તો તેની ગણતરીમાં એક કડી એ પણ જોડી શકાય કે હાલ એંસી વર્ષના આયુષ્ય સુધી પહોંચનારનું ઘણું કરીને અશક્ત અને દુર્બળ બની જાય છે અને મૃત્યુના મોંમાં જવાની તૈયારી કરવા માંડે છે પરંતુ અહીં દ્રશ્ય બીજું જ જોવા મળે છે શરીર મન સંકલ્પ અને પુરુષાર્થ એવા સ્તરનો પરિચય આપે છે કે જાણે ઘરડા દ્રોણાચાર્ય ધનુષ્ય ચઢાવી લક્ષ્ય વિંધવાની શિક્ષા અંત સમય સુધી આપતા રહે છે માય યુવાની જીવંત રહી શકે છે એવા સ્તરનું એક સઘન સ્વરૂપ પ્રયોગ કરતાનું પણ છે ચર્ચાને અપ્રાસંગિક અનાવશ્યક અને અહંકાર સ્તરનો ઉદ્વત ઉલ્લેખ સમજવામાં ન આવે એટલા માટે આ લાંબા પ્રસંગને એમના માટે બાકી રાખવામાં આવે છે જે શરીર ન રહેતા કંઈક વધારે શોધવા અને બતાવવા માટે જિજ્ઞાસુ હોય સાચા આધ્યાત્મવાદમાં રહેલી વિલક્ષણ શક્તિ આ પંક્તિઓ અહીં એટલા માટે લખવી પડી છે કે શરીરબળ ધનબળ બુદ્ધિબળ પદ અને સહયોગીઓનું બળ વગેરે પહેલેથી જ શ્રેય ચર્ચાના હકદાર રહ્યા છે પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આધ્યાત્મિક સાધના દ્વારા પ્રાપ્ત થતું આત્મબળ પણ ઉપેક્ષિત નથી એ ન તો પ્રપંચ છે કે ન અપ્રામાણિક ગરબડ માત્ર ત્યાં જ થાય છે કે જ્યાં એની સાથે જોડાયેલ સિદ્ધાંતોને ભૂલી જવામાં આવે છે અને કેટલાક મંત્રતંત્ર દ્વારા મોટી મોટી ગગનચુંબી મહત્વકાંક્ષાઓની ઈચ્છા કરવામાં આવે છે જે નિષ્ફળ નિવડતા નિરાશા અને નાસ્તિકતા જ પેદા થાય છે પોતાને વ્યક્તિગત લાભ સુધી જ સીમિત કરી લેનાર વ્યક્તિ પોતાના સ્વાર્થમાં એટલો તલ્લીન બની જાય છે કે તેને અન્યના અધિકારી તેમજ તેમની પ્રત્યે સદ્ભાવનાયુક્ત વ્યવહારની જરૂરિયાતનું ધ્યાન જ નથી રહેતું લોકવ્યવહારમાં પણ જુદાપણાની અનેકા અનેક દુષ્પ્રવૃત્તિઓ આ આધારે સર્જાય છે જે લોકો આ જ રીતિ નીતિને આધ્યાત્મમાં પણ આચરે છે તેમનું ગૌરવ એક રીતે પૂર્ણ જ થઈ જાય છે પોતાના માટે સ્વર્ગયુક્ત રિદ્ધિસિદ્ધિ ચમત્કાર પ્રદર્શન લોકો પાસેથી પૂજાપો એકઠો કરવો અને પોતાને દેવતાઓના એજન્ટ બતાવીને એમના દ્વારા સામાન્ય લોકોની મનોકામનાઓ પૂરી કરવાનું આશ્વાસન આપવું કે જે એમની સામર્થ્યની બહાર છે આ બધી વાતો જેના મનોરથોમાં ભળેલી હોય તો સમજવું જોઈએ કે એમના પૂજાપાઠ ભજન કર્મકાંડ હલકા સ્તરના છે એથી તો આધ્યાત્મ પક્ષનું ગૌરવ વધવાને બદલે ઘટશે ઈશ્વરના નજીકના સંબંધી થવું તેમને દર્શન આપવા મજબૂર કરવા તેમની કચેરીમાં દરબારી બનીને સામીપ્ય અને સાનિધ્ય જેવી મુક્તિની મજા માણવી અન્ય કરતાં પોતાને શ્રેષ્ઠ ગણવાની માન્યતા બતાવવી વગેરે એવું હલકટ કાર્ય છે કે જે કોઈ પણ વાસ્તવિક ભગવત ભક્તના અનુગામી બનવાવાળાને જરાય શોભાસ્પદ નથી આ સઘળું લગભગ શેઠ સાહુકાર રાજનેતા પાંચતારા હોટલમાં મોજ મજા કરનારની મનસ્થિતિ જેવું છે અમીર લોકો પણ નોકર ચાકર ચારણ અને ચમચાઓને ઇનામો વહેંચતા રહે છે ઈશ્વરની હેસિયતને એવા લોકો બનાવી દેવાનો મનોરથ કોઈના આધ્યાત્મવાદી હોવાનું પ્રમાણ નથી કે ન તો એવી વ્યક્તિને સાધક ઉપાસક ગણવામાં આવે છે હકીકતમાં સાચો આધ્યાત્મવાદી લોકસેવક હોઈ શકે છે જનસાધારણની સમસ્યાઓને હલ કરવામાં જો આધ્યાત્મનો ઉપયોગ નહીં થાય તો શ્રેષ્ઠતા ક્યાંથી પેદા થશે અને દુષ્ટતા કેવી રીતે નાબૂદ થશે પછી તો ભગવાનનો બાગ સુકાતો ચીમળાતો અને નષ્ટ ભ્રષ્ટ થતો જ જોઈ શકાશે જો મધુર્ય લોકો પોતાના કર્તવ્યોમાં જનકલ્યાણનો સમાવેશ નહીં કરે તો પછી ઉત્કૃષ્ટતા આદર્શવાદિતા સુખ શાંતિ અને પ્રગતિ માટે અત્યંત જરૂરી સહયોગ સદભાવ સંયમ સદાચારનું વાતાવરણ બની જ નહીં શકે આજે તો પ્રત્યક્ષવાદ અને વધતા જતા વૈભવ દ્વારા જે અનાચાર ફાલ્યો છે તેની ઉપર અંકુશ લગાવવા માટે આધ્યાત્મ તત્વજ્ઞાનના પક્ષધરોએ આગલી હરોળમાં ઊભા રહેવું પડશે આ દિશામાં જો તેઓ આંખ આડા કાન કરશે તો એવું કહેવું પડશે કે તેમની ગણતરી વિલાસ અને વૈભવ જેવી મહત્વકાંક્ષાઓથી પીડાતા માણસો કરતાં જરાય વધારે નથી એમને ઋષિકલ્પ યોગી અને તપસ્વીઓના સ્તરની માન્યતા કોઈ પણ સંજોગોમાં નહીં મળે આ તથ્યને પોતાના માર્ગદર્શકે એ જ સમયે સમજાવી દીધું હતું કે જ્યારે આ દિશામાં આગળ વધવાનો આદેશ આપવામાં આવેલ હતો અને એની અસાધારણ શક્તિનો સંકેત પણ કર્યો હતો સૈદ્ધાંતિક તત્વજ્ઞાનની દૃષ્ટિએ આદર્શવાદિતાનો વધારો આધ્યાત્મમાં સહાયક છે એ જાણે સમજી શકાય તેમ છે પરંતુ એનાથી એ સિદ્ધ થતું નથી કે તેમાં કંઈક અસાધારણ શક્તિએ છે કે જે બુરાઈ સાથે સંઘર્ષ કરીને સચ્ચાઈઓને વધારવા જેવું અસાધારણ પરિવર્તન લાવવામાં સમર્થ હોઈ શકે જો આ વિશેષતા સાબિત ન કરી શકાય તો તેવી ધર્મનિષ્ઠાથી વધારે કોઈ મોટું પ્રયોજન સાધવાની આશા રાખી શકાતી નથી ખાસ કરીને ત્યારે કે જ્યારે હાલ ખતરનાક રીતે પતન તરફ વહેતા પ્રવાહને રોકવામાં અને એટલી જ મજબૂતાઈ સાથે સર્જનાત્મક પ્રયોજનોમાં નિયોજિત કરવાનું અતિ આવશ્યક જણાઈ રહ્યું છે વ્યક્તિગત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે આવી જ શક્તિ જોઈએ હાલના સમયમાં એ શક્તિ પૂરતી નથી કે જે માત્ર પરલોકની અને પરોક્ષ જગતની ચર્ચા જ કરે અને આ લોકોને સુધારવા સંભાળવા ઊંચે ઉઠાવવા અને સુખ શાંતિમય બનાવવામાં કામમાં ન આવી શકે હાલ તો એવી જ ભક્તિની જરૂર છે જે શક્તિથી પરિપૂર્ણ હોય મારા મનમાં પણ મૂંઝવણ થતી રહી કે ભક્તિનો સંબંધ માત્ર ભાવ સંવેદના સુધી તો સીમિત નથી ને શું તેની પૂર્ણતા શક્તિ સાથે સંયુક્ત થવામાં છે તેની પણ તપાસ કરવી જોઈએ કે એમાં એટલી શક્તિ છે કે કેમ જે ભૌતિક વિજ્ઞાન દ્વારા પ્રસ્તુત કરેલી ઉપલબ્ધિઓની સરખામણી કરી શકે અને સાથોસાથ અત્યાર સુધીની વિકૃતિઓને બદલીને તેને સ્થાને ઉપયોગી વાતાવરણ ઊભું કરી શકે ઉપાસના ક્ષેત્રમાં આગળ વધવાની સાથે એ અદમ્ય ઈચ્છા પણ બની રહી છે કે એવી શક્તિ આધ્યાત્મમાં હોવી જોઈએ નહીં તો પછી પાટા પરથી ઉતરી ગયેલ એન્જિનને ઉચકીને ફરીથી પાટા ઉપર ગોઠવવાનો પ્રયોગ કેવી રીતે થઈ શકશે માર્ગદર્શક ઉત્સુકતાની ઉચિતતાને સમજ્યા અને સાથે પોતાના ઉત્કર્ષને પણ જોડ્યો કે સમયના પ્રવાહને બદલી શકનારી કોઈક એવી શક્તિ ઉત્પન્ન થવી જોઈએ કે જે મહાક્રાંતિ સ્તરનું યુગ બદલવા જેવું મહાન પરિવર્તન પ્રસ્તુત કરી શકે વિચારનારાઓએ વિચાર્યું જ હશે કે કોઈકને તો આગળ કરવો જ પડશે પછી તો જેની પાસે જન્મ જન્માંતરોની સંસ્કારિતાની મૂડી રહેલી છે એને જ શા માટે સંપૂર્ણ વિશ્વાસી બનાવવામાં ન આવે એવું જ પ્રત્યક્ષ ઉદાહરણ રજૂ કરીને પ્રત્યક્ષવાદી વાતાવરણની અનાસ્થાને આસ્થામાં બદલવાની જરૂરિયાતને પૂરી કરવામાં આવે જિજ્ઞાસુની ઉત્કંઠા અને શક્તિ સ્ત્રોતની સહમતીનો સમન્વય બની જવાથી એવા પગલાં ભરાયા અને એવા પ્રયોજનો સિદ્ધ થયા જેના આધારે ભવિષ્ય નિર્માણની દિશામાં કોઈક મોટું પ્રયોજન સાધવાની આશાના કિરણો ફૂટ્યા ઉપર કહેવાઈ ગયું છે કે આ પંક્તિઓના લેખકે ભક્તિમાં શક્તિનું સંમિશ્રણ થવાના કેટલાય અનુભવ કર્યા છે અને ચમત્કાર જોયા છે આની શૃંખલા ત્યારથી શરૂ થઈ કે જ્યારે કોઈપણની સામે હાથ લાંબો કર્યા સિવાય જ આવા પ્રયોજનો પૂરા કરવા માટે અસાધારણ સ્તરનું જનબળ અને ધનબળ જરૂરી હતું